સુરત જિલ્લા પોલીસના ઘલુડી હેડક્વાર્ટર્સના શેલ્ટર હોમમાંથી પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયેલી ચાર પૈકી ત્રણ બાંગ્લાદેશી યુવતીઓને ગણતરીના કલાકોમાં જ સુરત જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડી હતી. એક વર્ષ પહેલા કામરેજ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલી બાંગ્લાદેશી યુવતીઓને ઘલુડી હેડક્વાર્ટર્સના શેલ્ટર હોમમાં રાખવામાં આવી હતી. આ ચાર યુવતીઓ પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગઈ હતી. જો કે એસઓજી પોલીસે ચાર પૈકી બે યુવતીઓને અમદાવાદના દાણી લીમડા અને એક યુવતીને ભરૂચથી બસમાંથી ઝડપી પાડી હતી, જ્યારે હજુ પણ દિયા ઉર્ફે લીઝા નામની યુવતી ફરાર છે. પોલીસે તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ગઈ તારીખ 3/6/2022 રોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ગલુડી ખાતે ડિટેન રાખેલ ચાર બાંગ્લાદેશી મહિલાઓ પોલીસ જાપ્તામાંથી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયેલા, જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ થયેલી, જે જાણવાજોગનો નંબર 16/2022 દાખલ થયેલી, જે જાણવાજોગ આધારે કામરેજ પોલીસ એસઓજી એલસીબી પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદ અને ભરૂચ મુકામાંથી ચાર પૈકીની ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને પકડી લીધેલ છે અને એક બાંગ્લાદેશી મહિલાને શોધવાની બાકી છે. આ બાંગ્લાદેશી મહિલાઓને બોર્ડર ક્રોસ કરાવવા માટે જે ડિપોર્ટેશનની કાર્યવાહી છે એ પણ અત્યારે ચાલુમાં છે. આ બાંગ્લાદેશી મહિલાઓ 8/2021 પકડાયેલી હતી અને એમને ડિટેન હેઠળ ગલુડી હેડક્વાર્ટર રાખવામાં આવેલી હતી, ત્યાંથી ભાગી ગયેલી હતી, જે પૈકી ત્રણ પકડી પાડવામાં આવેલ છે અને એકને શોધવાની કાર્યવાહી ચાલુ છે.